પણ અમુક લોકોને લડી જ લેવું હોય. પણ આ કુરજી કાકાને કીધું ને આફત નું પડી ગયું. આ એના છોકરા રાજકોટ રહેવાની જીદ કરીને વયા ગયા. પછી કાકાને છે ને મજા ના આવી. છોકરા હું કે ગામડું છોડીશ નહીં, પણ છતાં એને ટ્રાય કરી. કુરજી કાકા છે ને 10 લાખ રૂપિયાની લોન કે હું લઈ લો, બેંક પાસેથી લોન લઈ લો. અને હું મારી એક અંગત સલાહ હશે એના સુપરસ્ટારમાં તમને બધાને, કે લાઈફમાં જીવવા માટે જિંદગી આપી છે દોસ્ત, આપણે જીવવું હટીને એક વાક્ય વેદાંતના સૂત્ર જેવું મારું યાદ રાખજો કે તમે જો આજે સુખી ન હો ને તો તમે આવતીકાલ કોઈ દી સુખી નથી થવાના દોસ્તો. આજનો જલસો કરો ને યાર, હવે આ ક્યાં વાત, બહુ સરસ. બાકી તો ચાંદીના થાળી વાટકા ઘરે આવી જાય એટલી મહેનત કરશો ને પછી ખાવાના 450 ડાયાબિટીસ દાળ ભાત ને ખીચડી જ રહેશે. લાપસી ને થેપલા ને લાડવા ની તો ડ્રાઈવર દાબતો હોય. એટલે જીવજો મારા વાલા. અને હું તો કહું છું આપણે હટીને એવી રીતે જીવવું, જિંદગી જીવવા માટે આપી છે ભગવાને, એવી રીતે જીવવું કે આપણે આ ધરતી છોડીને જાય ને તે રાવડે રાઠોડની જેમ દાંત કાઢતા કાઢતા વૈયા જવા જોઈએ. હગાવાળા રોવે કે ન રોવે, બધી બેંકુ વાળા રોવા જોઈએ. મળે એટલા રૂપિયા લોન ઉપાડી લ્યો, હપ્તા ભરે રામપીર, બધું આપણે ન ભરવાનું હોય કાંઈ. હટીને જીવો. ગાડીઓ લઈ લ્યો, 3-3, 35-35 લાખની લોન લઈ લો, અંદર 2-3 વર્ષ વાપરીને ભટકાડો અંદરો અંદર. ઇન્સ્યોરન્સ વાળા હાવ નવરાજ છે હટાણે. જીવો ને યાર, ઘણા નથી વાતો કરતા, મોડી લેવી પણ ઓડી લેવી. એ ગેસ વાળી ફિયાટ ના વેતમાં નથી આવતા હો કોઈ દી આખી જિંદગી. આ કાકાને આ મુદ્દો 10 લાખની કે લોન જો મળી જાય ને, ગામડામાં તો શું છે, કેશિયરે બધા કાગળિયા જોયા કે ગુરુજી કાકા તમારો બધો ફેમિલીનો ને બધું એવિડન્સ નહીં તો ઓકે છે, પણ મેનેજર સાહેબ જરા નવા આવ્યા છે તો એમને તમારે મળવું પડશે. કાંઈ વાંધો નહીં, હા તઈ કે મળી લે. એમાં મેનેજરને મળવું એટલે કે થોડા હાવજને મળવા જેવું છે. લે તે કાકા બેઠા હતા ઉનાળાનો સમય અને 8-10 જણા આગળ બેઠા હતા. અંદરથી મેનેજર નવો આવેલો, કોઈ ઓળખે નહીં મેનેજરને. 15 મિનિટ પછી મેનેજર જ બહાર નીકળ્યો. તે મેનેજર બહાર નીકળ્યો ને કાકાને તરસ લાગી હતી, પાણી પીતા હતા ને મેનેજર. કાકાએ ગુરુજી કાકાએ મેનેજરને કે ભાઈ પાણી આપો ને જરા. કે ઓલો બિચારો સભ્યતાવાળો શિષ્ટ, કે કાંઈ વાંધો ને કાકા, આલ્યો ને પાણીનો ગ્લાસ ભરીને કાકાને આપ્યો. કાકાએ પાણીનો ગ્લાસ ધીમે ધીમે ગટગટાવ્યો. ઓલો મેનેજર તો અંદર ગયો, પોતાનો વારો આવ્યો ને ફાઇલ લઈને અંદર જોયો તો આ પાણીનો ગ્લાસ વાળો હોય ગયા. હાલ એટલે કાકાને કરણ મરી ગયા. મારું બેઠું કે આ છે નો લોન આપે. પણ તોય કાકાએ આમ કાગળિયા બધા બતાવ્યા. મેનેજર કે કાકા ઓકે છે, ડોક્યુમેન્ટ્સમાં તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમે લોન ભરશો? મારું બેઠું કે લોન ભરવાની જોઈએ ને ભલા માણસ, લોન ન ભરવાની, લોન ભરવા હાટું તો ફાઇલ મૂકી છે. મેનેજરે જોરદાર જવાબ આપ્યો, કાકા તમે 5 ફૂટ આગળથી પાણીનો ગ્લાસ નથી ભરતા. મારી પાસે મગાવ્યો હોય ગયા, મેં પાણી પાયું, કોઈ બીજાએ પાયું તું માનું નહીં, મારી પાસે પાણીનો ગ્લાસ 5 ફૂટ આગળ ભરતા નથી, તમે લોન ભરો? કાકા કે હા તઈ, મારું બેટું ગઈ લોન લે. અને કાકા કે ભગવાનને પ્રાર્થના કરે. પછી છોકરા આવી ગયા ને પછી મહાદેવના મંદિરે બેઠા બેઠા પ્રાર્થના કરે કે હે મહાદેવ આપણને નાનકડો રૂપિયા ભરેલો રૂમ દઈ દે, રૂપિયા ભરેલો રૂમ દઈ દે, નાનકડી એવી નોકરી દઈ દે. હે મહાદેવ નાનકડો રૂપિયા ભરેલો રૂમ દઈ દે, નાનકડી નોકરી દઈ દે, નિરાતની નીંદર દે અને ગરમીથી છુટકારો દે. મહાદેવે તાત્કાલિક પ્રગટ થયા અને ગુરુજી કાકાને એટીએમમાં સિક્યોરિટી ગાર્ડ બનાવ્યો. માગતા આવડવું જોઈએ, ભગવાન ગમે તે પ્રસન્ન થઈને આપી દે. એટલે માગતા પહેલા બહુ વિચાર કરજો. ગરમીથી છુટકારો આપ્યો, રૂપિયા ભલે રૂમ આપી, પાછી માથે ઠંડક આપી. એટીએમનું ગુજરાતી મારા સિવાય કોઈને ખબર નથી. અતુલભાઈ એટીએમનું ગુજરાતી એટલે એકાઉન્ટમાં હોય તો મળે, તો જ મળે. આ એટીએમનું ગુજરાતી અને આખા આસિયાના સુપરસ્ટારની કેસેટ અમારી જેણે બનાવી છે અતુલ પંડ્યાને એકવાર જોરદાર તાલને ગડગડાટ વધાવી લો. બહુ સારો માણસ છે, કોઈને પૈસા લીધા પછી પાછા દેતો નથી. પણ આ કુરજી કાકા એવા ભૂકા કાઢી નાખે એવા. છોકરા એના રાજકોટ વ્યા ગયા ને એમાં કુરજી કાકાને મગજ છેકાણે નોરી, પછી ગમે ને યાર બોલે આ ત્રણ શબ્દની હું હરવ્યા મારા બેટા એ ગયા. છોકરા મેં કાકા શું ત્યારે મને ગયા, છોકરા વ્યા ગયા રાજકોટ મને ક્યાંય ભેંસની ને ગાયુંની છાશું મૂકીને મમરાની છાશું પીવા ગયા ગયા. હા તઈ મારા બેટા કે કાંઈ તંત્ર અહીં મકાન હતા, ઘરના ઘર છોડી અને કાલાવડ રોડ માથે ભાડે મકાન મારી ગયા છે. હા તઈ મારા બેટા, અને કંઈ ધંધો જ નથી. આપણે એમ કહીએ 10 લાખ રૂપિયાનો આ વેચીને 10 લાખ રોકડા કરી લ્યો, મને જવાબ આપે છે કે 10 લાખમાં કાલાવડ રોડ ઉપર ખાલી બાથરૂમ આવે છે. અહીં વાડીઓ વેચીને અહીંયા ગાડીઓ ફેરવીશ. બોલો અહીંયા આપણે ટ્રેક્ટરનો વેચતો હતો ને, અહીંયા ટોયેટોમ બેહવું છે મારા બેટા. હા તઈ અહીંયા ફાનસના વેચ નથી, અહીંયા ફાઇનાન્સનું કરે દીકરા મારા બેટા. એક દીકરાને હગાઈ બાકી, કાકા તકલીફ હોય. અરે મને કે ગમતી જ નથી, જેમાં જેમાં ઠેકડ ઠેકડ કરે. બધાને જોઈ છે અમિતાભ બચ્ચનના ગગાની વહુ જેવી છોડી, હવે એવી અહીં કેટલી કપાસ વીણે છે. હા તઈ
ગામડાની બાયુને રોટલા બનાવતા આવડે છે, આયરામ યા સિટીની બાયુને રોટલા બનાવતા જ નથી આવડતા, થાબડિયા કરે જ ખાલી ચાંદકી વધે છે. સિટીની બાજુ રોટલો ઘડવા જાય એમને રોટલો ઢબ કરતો હેઠો પડે બાજુમાં, ખાલી આટલું જ વધ્યો હોય આ બાટી જેવડો રોટલો. અને સિટીની બાજુ રોટલો બનાવે ને તો આમ કરે છૂટો ઘા કરે ને તો વાળનો લોંધો લેતો જાય. હા તઈ મારું બેટું અહીંયા મોંઘવારીની સિસોટી ભલે બોલે, રહેવું છે સિટીમાં મારા બેટા. એટલે ગામડામાંથી બધા આપણે બધા ભાગી ભાગી ભાગીને બધાને સિટીમાં સેટલ થવું છે, કાં તો ભારતમાંથી ભાગીને કોઈને અમેરિકા કે ઓસ્ટ્રેલિયા સેટલ થવું છે. ત્યારે એક શેરાનો જવાબ આપે છે સાહેબ કે અપને ખેતો સે બિછડને કી સજા પાતા હું, અપને ખેતો સે બિછડને કી સજા પાતા હું, અબ મેં રાશન કી કતારો મેં નજર આતા હું. इथी आगे एक शायर तो यहां सुधी कहे कि तुम्हारे शहर में कोई मैयत को भी कांधा नहीं देता, तुम्हारे शहर में कोई मैयत को भी कांधा नहीं देता, हमारे गांव में हम सब छप्पर भी मिलकर उठाते हैं. तुम्हारे शहर में कोई मैयत को भी कांधा नहीं देता और हमारे गांव में हम छप्पर भी सब मिलकर उठाते हैं. याद रखियो प्रेम में ज ताकत होय छे समर्थ ने झुकावानी, प्रेम में ज ताकत होय छे समर्થ ને ઝુકાવવાની, પ્રેમ માં જ તાકાત હોય છે સમર્થ ને ઝુકાવવાની, બાકી રામ ને ક્યાં જરૂર હતી એઠા બોર ખાવાની. સાત વર્ષની શબરી હતી, એનો બાપ તો કબીલાનો મોટો માણસ હતો અને અત્યારે બાળ લગ્ન થતા એ હજારો વર્ષો પહેલાની આ સત્ય ઘટના. અને સાહેબ એ પંપા સરોવરની પાળમાંથી બાપ એમ કહે કે બેટા તારા લગ્ન નક્કી કરી નાખ્યા છે. અને તેથી એને પોતાના ગુરુના વચનમાંથી વિશ્વાસ હતો કે નાના મારા ગુરુએ કીધું છે કે હું જો માળા લઈને બેસી જાઉં ને તો એક દિવસ રામ જરૂર આવશે. એ પંપા સરોવરની પાળે સાત વર્ષની રામ 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 કરતી કરતી શબરી બેસી ગઈ. એ રામ 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 કરતી કરતી શબરી બેસી ગઈ તો 70 વર્ષનો ઉંમર થઈ ગઈ, સફેદ વાળ થઈ ગયા છે, આમ ચામડી આખી શરીરની લબડી ગઈ છે, રોજ હવારના પોરમાં બોર ગોતે, રોજ ફૂલડા ગોતે, આજ આવશે આજ આવશે આજ આવશે. અને 70 વર્ષે સાહેબ જ્યારે રામ એને આંગણે ઇતિહાસ એવું કહે છે કે પંપા સરોવરમાં સબરી નહીં આજુબાજુના ઝાડવા પણ ભલા માણસ રામ રામ બોલવા માંડાણા હતા. એવું અદ્ભુત અને પવિત્ર વાતાવરણ થઈ ગયું હતું. અને એવા ટાણે શબરી રામ 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 બોલતી હોય અને એમાં રામ આવ્યા ને જ્યારે એના હેઠા બોર ખાધા ને ત્યારે શબરીને રામ આવ્યા એનો રાજીપો હતો ને એના કરતા વધારે રાજીપો મારો ગુરુ હાચો પડ્યો એનો હતો. મારા ગુરુએ કીધું સાહેબ આ દેશ ગુરુ પરંપરાનો, ઋષિ અને કૃષિની સંસ્કૃતિ વાળો આ દેશ છે સાહેબ. તો કહેવાનો અર્થ કે પ્રેમમાં ક્યાં જરૂર હોય છે, પ્રેમમાં જ તાકાત હોય છે સમર્થને ઝુકાવવાની, બાકી રામને ક્યાં જરૂર હતી એઠા બોર ખાવાની. અમારો અધીર અમદાવાદી એક મને સરસ વાક્ય કીધેલું કે ફાંદ અને અહમ નડે નહીં તો બે માણા પ્રેમથી ભેટી હતી. ગણાયને સીડી પૂરી થઈ જશે પછી ટપો પડશે, આ કાં તો ફાંદ નડતી હોય પેટવા હટો ને કાં પછી છે ને અહમ નડે વડા આપણને એવા રસ નહીં. આપણે એ માણસને બોલે હું નહોતો મોટા આનો, હું નહોતો આ ડાયરોનો ગોઠવો, હું નહોતો આ સીડીનું રેકોર્ડિંગ, હું નહોતો આ સાઉન્ડ, હવે તું નહોતો ને તારા બાપુજીને લગ્ન થઈ ગયા હતા પીડો રે. હું નહોતો આવું કહેવાવાળા કેટલાય કબ્રસ્તાનમાં હૂતા છે અને કેટલાય સ્મશાનમાં રાખ થઈ ગયા છે. હું નહોતો આ સિકંદર મરવા પડ્યો ને ત્યારે કોઈને પૂછેલું કે તમારી કોઈ છેલ્લી ઈચ્છા, સેનાપતિએ પૂછ્યું ત્યારે એને કીધું કે ત્રણ ઈચ્છા છે. શું? તો કે દુનિયાના મોટા મોટા વૈદ્યો અને હકીમોને બોલાવો કે જ્યાં પણ તમે હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યા છો અને હવે કંઈ ડૉક્ટરોથી ફાયદો થાય એમ નથી, આપણી પાસે ઓલરેડી બહુ અદ્ભુત ડૉક્ટરો છે. તો એટલે નહીં, દુનિયાના તમામ મોટા ડૉક્ટરોને બોલાવો અને મારો જનાજો સિકંદર કહે છે કે એ વૈદ્યોને હકીમો લઈ જાય. તો કે કારણ કે જેથી દુનિયાના લોકોને ખબર પડે કે દુનિયાના મોટા મોટા ડૉક્ટરોએ મને બચાવી નથી શક્યા. અમારી પહેલી ઈચ્છા. બીજી ઈચ્છા તો કે મારા જેટલા પૈસા છે ને એ પૈસા બધા રોડમાંથી નાખતા જાઓ, મારો જનાજો જ્યારે નીકળે ને ત્યારે મારી આગળ એ રૂપિયાના સિક્કા વેરતા જાઓ. કારણ તો કે જેથી દુનિયાને એ ખબર પડે કે આટલા રૂપિયા હોવા છતાંય હું એક શ્વાસ ઉછીનો ન લઈ શક્યો ઈશ્વર પાસે. ઓકે. અને જ્યાં પણ હી દઈને ત્રીજી ઈચ્છા તો કે જનાજામાંથી મારા હાથ બે બહાર રાખજો. આ તો ગુસ્તાખી કહેવાય. કારણ તો આનું કારણ શું? આનું ઈચ્છા પાછળનું ત્યારે સિકંદરે એટલું કીધેલું કે મારા હાથ એટલે બહાર રાખવાના કહેજો કે જેથી હું જાઉં ને લોકો મને જોવે ને તેને ખબર પડે પોણી દુનિયાને જીતનારો સિકંદરે ગયો ને ત્યારે ખાલી હાથે ને ખુલ્લા હાથે ગયો. શ્રી રામ ટેલિફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત જોક્સનું મારું નવું વિડીયો આલ્બમ ચાઇનીઝ લગ્ન જોવાનું ચૂકશો નહીં, કારણ કે આઈના આઈના અને ચાઇના ઈ ચાઇના. પત્ની એકવાર ગઈ જઈ ગઈ પતિ ઉપર, એક પત્ની કે તમારી હારે લગ્ન થયા ને આના કરતા તો મારા કોઈક રાક્ષસ હારે લગ્ન થયા હોત ને તો સારું હતું. ઓલા 105 નો
માવો કાટો કાટા કે પણ ગાંડી એક જ ફેમિલીમાં લગ્ન ન થાય. ફેસબુક ઉપર એક એક કલાકના સ્ટેટસ ઓનલાઈન કરે છે છોકરા છોકરીઓ. મારી સોસાયટીમાં એક જણો રહે છે ને, મેં કીધું શું થયું વહેલા તારે, કંઈક તારે માટે સગાઈ બગાઈ કરીને મને ક્યાં ગોઠવાઈ ગયું? મેં કઈ રીતે? મને કે આપણો ફેસબુકમાં. પછી તારી લવ સ્ટોરી ક્યાં? અરે લવ સ્ટોરીની ક્યાં થયો છે? પછી મને કે લોચો પડ્યો. શું લોચો પડ્યો? કે મને કે પછી ખબર પડી ગઈ છોકરી નહોતી તો છોકરો હતો, મહેસાણાનો નીકળ્યો. પણ હા, લગ્નમાં કેટરિંગ વાળી બહેનો જાનડિયું કરતા રૂડી રૂપાળી ઈ લાગતી હોય ને ઈ પાછી આ દીકરી આવીને કાકા પાસે, હા 80 વર્ષનો કાકા, સર લેશો પ્લીઝ સ્વીટ લેશો, ત્યાં તો ડાયાબિટીસ વાળા ભાભલા ચાર ચાર ઢેફલા દાબી જાય. કાકા તમારે તો ડાયાબિટીસ છે. એ કહ્યું પણ તારું કાક ક્યાં કોઈ દી આવો આગ્રહ. મહેસાણાના બસ સ્ટેશન માં જાવ તો એની ભાષામાં બોલે, મહેસાણા ડીસા વાયા ઊંઝા સિદ્ધપુર ને કરવાની તૈયારી. નોકરી દોડી હમો હેડવાનું તન્ન મના પ્લેટફોર્મ પર કિચકાણ હોવાથી વસ્તીને વિનંતી કે આખી જાય.